છેલ્લા 25 વર્ષથી ચૂંટાઈ આવતા જોતાભાઈ પટેલ આ વખતે પણ ધાનેરા વિસ્તારમાંથી બિનહરીફ ચૂંટાઈ આવતા ધાનેરા તાલુકાના પશુપાલકો સહિત આગેવાનોએ જોતાભાઈના નેતૃત્વ પર ભરોસો કાયમ રાખ્યો છે. સહકાર વિભાગમાં આગવું નામ ધરાવતા જોઈતાભાઈ પટેલ વર્ષોથી સહકાર વિભાગ સાથે જોડાયેલા છે. હાલ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે દૂધની આવક ધરાવતો તાલુકો ધાનેરા છે. આજે ધાનેરા તાલુકાની મુખ્ય આર્થિકતા માત્ર ને માત્ર પશુપાલન પર આધારિત છે. હાલ ધાનેરા તાલુકામાં ભૂગર્ભમાં પાણી ના હોવાથી ખેતી મુશ્કેલ બની છે. જોકે પશુપાલનનો વ્યવસાય હાલ દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યો છે, જેથી આજે ધાનેરા તાલુકામાં દર 15 દિવસે કરોડો રૂપિયાની આવક થઈ રહી છે. આ વખતની ચૂંટણીમાં પણ જોઈતાભાઈ પટેલ સામે કોઈ હરીફ ઉમેદવારે ઉમેદવાર ના નોંધાવતા તેઓ બિનહરીફ થયા છે. ધાનેરા તાલુકાના 82 મતદારોએ જોઈતાભાઈના પક્ષમાં એકતરફી રહ્યા હતા. આજે ધાનેરા યુવક પ્રગતિ મંડળ વતી જોઈતાભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો તેમજ પશુપાલકો પણ હાજર રહ્યા હતા. બનાસ ડેરી 2020ની બનાસ ડેરીની ચૂંટણીમાં જિલ્લામાં કુલ 16 સીટોમાંથી ગઈકાલે એટલે ફોરમ ચકાસણીને દિવસે 10 સીટો 16માંથી 10 સીટો બિનહરીફ થઈ, એમાં ધાનેરાની આપણી સીટ પણ બિનહરીફ થઈ. ધાનેરાની 82 મતદારો હતા, તમામ મતદારોએ અભૂતપૂર્વ સાથ સહકાર આપ્યો અને છેલ્લા 25 વર્ષથી બનાસ ડેરીમાં ડિરેક્ટર તરીકે મારી પસંદગી ધાનેરા વિસ્તારના મતદારો કરે છે એ બદલ મતદારોનો હું ખૂબ ઋણી છું. એમણે અભૂતપૂર્વ એકતા દર્શાવી અને મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ બરોબર નિભાવી અને તેમની હું સેવા કરી શકું એટલી ઈશ્વર મને શક્તિ આપે અને આવનારા ભવિષ્યની અંદર કોરોના થોડો હળવો થાય એ વખતે બધાને બધા 82 મતદારો અને ગામના આગેવાનો સાથે એક મિલન સમારંભ યોજી અને તેમનો આભાર પ્રદર્શિત કરવાની મિટિંગ પણ રાખવાનું વિચારવામાં આવ્યું છે. હાલમાં કોરોનાનું સંક્રમણ વધુ હોય બધાને ભેગા કરવા શક્ય નથી, પણ જેવો કોરોનાનું બળ ઓછું થાય એ વખતે બધાને રૂબરૂ હાથ જોડી તેમને ચરણવંદના કરવા માટે હું મળવાનું આયોજન કરેલું છે.